આપણે ધોરણ એક ની અંદર ગણિત ગમત ભણીએ. ગણિત ગમત ની અંદર પહેલું ચેપ્ટર આકારો અને જગ્યા. નંબર એક, આકારો અને જગ્યા. તેની અંદર પહેલું પ્રકરણ આવે છે અંદર અને બહાર. એક અરબ અને તેનો ઊંટ, બરાબર. હવે એક અરબ અને તેના ઊંટની વાત અહીં કરવામાં આવેલી છે. શિયાળાના દિવસો હતા. અરબ ઊંટની પીઠ પર બેસી ફરવા જઈ રહ્યો હતો. શિયાળાના ઠંડીના દિવસો હતા. શિયાળાના અરબ તે પોતાના ઊંટની પીઠ પર બેસીને ફરવા જઈ રહ્યો હતો. રાતના અરબ એ તંબુ બાંધ્યો અને તેની અંદર ગયો. પછી રાતના સુવા માટે અરબે એક તંબુ બાંધ્યો અને તેની અંદર સુવા માટે ગયો. ઊંટને બહાર રહેવા દીધો. ઊંટને બહાર જ રહેવા દીધો. બહાર ખૂબ જ ઠંડી છે, શું હું મારી ડોક અંદર લઉં? પછી અરબને ઊંટ શું કહે છે કે બહાર ખૂબ જ ઠંડી લાગે છે, શું હું મારી ડોકને અંદર લઈ લઉં? હા, તું તારી ડોક અંદર કરી લે. પછી અરબ શું કહે છે કે હા ચાલ, તું તારી ડોકને તંબુની અંદર લઈ લે. પછી આગળ ઊંટ શું કહે છે, બહાર તો ખૂબ ઠંડી છે, શું હું મારા આગળના પગ અંદર લઈ લઉં? પહેલા ઊંટે કહ્યું કે શું હું મારી ડોક અંદર લઉં, તો ડોક અંદર લઈને પછી આગળ ઊંટ કહે છે કે બહાર ખૂબ ઠંડી છે, શું હું મારા અંદરના પગ આગળ લઈ લઉં? હા, તું તારા આગળના પગ અંદર લઈ લે. પછી અરબ કહે છે હા સારું, ત્યારે તું ખૂબ ઠંડી છે તો આગળના પગ અંદર લઈ લે. પછી આગળ ઊંટ કહે છે બહાર તો ખૂબ ઠંડી છે, શું અંદર આવી જાઉં? પછી આગળ આગળના બે પગ લઈને ઊંટ પછી આગળ અરબને પૂછે છે કે શું હું બહાર તો ખૂબ ઠંડી છે, શું હું અંદર આવી જાઉં? અરે ના, આ તંબુ આપણા બંને માટે ઘણો નાનો છે. પછી કહે છે કે ના ના, આ તંબુ તો આપણા બંને માટે ખૂબ જ નાનો છે, એટલે હું અંદર આવું છું અને તમે બહાર જાઓ. પછી કહે છે કે હા ચાલો, તો હવે તમે એટલે આ તંબુ આપણા માટે નાનો છે, તો હું કાગળ કહે છે કે હા, તો હું અંદર આવી જાઉં અને તમે બહાર જાઓ. પછી ઊંટ કહે છે કે હું અંદર આવી જાઉં છું અને તમે બહાર જાઓ. જો ઊંટ અંદર આવી ગયો અને અરબ બહાર જતો રહ્યો તંબુની બહાર.